અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. શુક્રવારના રોજથી દેશભરના બેંક કર્મચારીઓ બે દિવસની હડતાલ ઉપર ઉતરી ગયા છે. બે દિવસની હડતાલ બાદ રવિવાર આવતો હોવાથી બેંકોમાં કામગીરી સોમવારથી જ રાબેતા મુજબ થશે. બેંકોના કર્મચારીઓ ઘણા સમયથી 20% પગાર વધારો, સપ્તાહમાં 5 દિવસ કામનો નિયમ અમલી બનાવવો, પેન્શન અપગ્રેડેશન, નિવૃત્તિ સમયે મળતા નાણાકીય લાભોને કરવેરામાંથી મુક્તિ સહિતની માંગણીઓ કરી રહ્યા છે. વારંવાર હડતાલ પાડવા છતાં સરકાર તરફથી કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હોવાથી શુક્રવારથી બેંક કર્મચારીઓ બે દિવસની હડતાલ પર ઉતરી ગયા છે. છેલ્લા 30 મહિનામાં 39 વખત વાટોઘાટો છતાં માંગણીઓના સંદર્ભમાં કોઈ નિર્ણય લેવાયો નથી. બેંક કર્મચારીઓની હડતાલના પગલે સુરતમાં અંદાજે 1,400 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ અટવાશે. આજે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ જ્યારે સંસદમાં ગવર્મેન્ટ બજેટની રજૂઆત કરવા જઈ રહી છે ત્યારે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં 2 દિવસની હડતાલ પાડવામાં આવી છે. નવેમ્બર 2017થી અમારું વેજ રિવિઝન પેન્ડિંગ છે, જે માટે અમે સતત વાટાઘાટો કરેલી છે. અગાઉ પણ અમે હડતાલો પાડી હતી, પણ અમે મંગળવાર બુધવાર એવા દિવસોમાં પાડતા હતા કે જેથી કરીને ગ્રાહકોને તકલીફ ન પડે. પણ આ ગવર્મેન્ટે છેલ્લા 27 મહિનામાં અમારી કોઈ પણ માંગણીઓ ધ્યાનમાં લીધી નથી, એટલે ના છૂટકે અમારા 2 દિવસની હડતાલ કરવી પડી અને 3જો દિવસ રવિવાર હોવાથી 3 દિવસ બેન્કિંગ કામકાજની ખોરવાશે. આ હડતાલો પછી પણ જો ગવર્મેન્ટની શાન ઠેકાણે નહીં આવે તો માર્ચ મહિનામાં 11, 12, 13 માર્ચમાં 3 દિવસની હડતાલ અને 2 દિવસની રજા એમ કરીને સળંગ 6 દિવસ બેન્કિંગ કાર્યવાહી ખોરવામાં આવશે.